सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तोने यथी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूरा आठमो ने तरंग बार एमा छेल्ले एम कथा लखे छे। जेतलपुर नी अंदर श्रीजी महाराजे देव सरोवर में स्नान कर्यु। महाराजे संतो ने हरिभक्तों ने किनारा ऊपर स्नान करवा माटेनी सूचना आपी। महाराज के कोई डूबी जाए, कोई मरी जाए एवं अमने भय रहे छे। જ્યારે બધાય સુખેથી સ્નાન કરીને બહાર નીકળી જાય ત્યારે મહારાજ કે અમે બહુ રાજી થઈએ છીએ। મધ્યને વિશે ભાઈ રામદાસજીને મુક્તાનંદ સ્વામી બે તુંબડા બાંધીને મહારાજની સાથે રહ્યા। મહારાજે ઘણા સમય સુધી જળ ક્રીડા કરી ત્યાર તરત ભાઈ રામદાસજી સ્વામીએ કીધું, કાલે રંગોત્સવ છે એટલે રંગે રમવાનું છે, તો આજે બહુ થાક લાગશે તો રંગે રમાશે નહીં, તો તમે મહારાજ આવે વહેલા બહાર નીકળો, થાક લાગશે તો કાલે સારી રીતે રમી નહીં શકાય। અને પછી મહારાજ ભાઈ રામદાસજી સ્વામીની વાતને સાંભળી અને બહાર નીકળે છે। બહાર નીકળ્યા પછી મહારાજ બીજા દિવસે રંગોત્સવ રંગે રમે છે। પછી મહારાજ રંગે રમીને સ્નાન કરીને પલંગ પર આવીને બિરાજે છે, ત્યારે પલંગ પર આવીને બિરાજે છે ત્યાર પછી આગળ આધારણ સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। પૂર આઠમું તરંગ તેર। શ્રી હરિ બેઠે પલંગ પર સંજાભઈ જેહિ વાર ભઈ મસાલય પારહી સભા ભઈ બહુ વિસ્તાર ભઈ મસાલય પારહી સભા ભઈ બહુ વિસ્તાર સભા દેખત જે જનહી આશ્ચર્ય હોતય પાર હરિવિન ઓર વાર્તા કોઉ ન કરત ઉચાર હરિવિન ઓર વાર્તા કોઉ ન કરત ઉચાર। શ્રીહરિ જ્યારે પલંગ ઉપર બેઠા ત્યારે સંધ્યા સમય થઈ ગયો હતો। અપાર મસાલો થઈ અને વિશાળ સભા ભરાની, જે કોઈ લોકો સભાને દેખે તેમને અપાર આશ્ચર્ય થતું। શ્રીહરિ સિવાય બીજી કોઈ વાત જ ત્યાં બોલાતી ન હતી। મહારાજની સભાને જે કોઈ જોતા એને આશ્ચર્ય એટલે થતું કે ભગવાન સિવાયની એ સભામાં કોઈ વાત જ થતી નહોતી। એ સભામાં બેઠેલાને ભગવાન સિવાય ક્યાંય રુચિ જ હતી નહીં, એટલે એ સભા બધાય કરતાં નોખી પડતી।
જ્યારે જીવમાં ભગવાન સિવાયની બીજી રુચિ ટળી જાય ત્યારે આપોઆપ બીજા કુસંગી જેવા જીવ હોય એને પણ ભગવાનના સંત અને ભક્તનો ગુણ આવે છે. મુમુક્ષુતા જીવ પ્રાણી માત્રમાં થોડા વધતા અંશે પડેલી છે. એકદમ આસુરી જીવ હોય એને ભગવાનના સંત કે ભક્તને ભજન કરતા જોવે તો ગુણ ના આવે. નહીં તો કુસંગી હોય, દારૂડિયો હોય, ચોરીને વ્યભિચાર કરવાવાળો હોય, એ અજ્ઞાની છે. એને ભગવાનના સંતો ભક્તો જ્યારે ભગવાનનું ભજન કરતા હોય ને ત્યારે એને જોઈને ગુણ આવે છે. અને પાપી જીવને પણ જ્યારે ભગવાનના સંતો ભક્તોનો ગુણ આવે છે ત્યારે એનું બીજબળ થાય છે. એવું વિચારે છે કે અમારાથી તો આવું થતું નથી, પણ આ જબરું કહેવાય. આપણે જ્યારે ઇન્ડિયાથી અહીં પાછા આવતા હતા ત્યારે પ્લેનની અંદર આશિતભાઈ તમને એવું કીધું ને કે બહુ ટફ જર્ની કહેવાય તમારી. આપણે કશું ખાતા નહોતા, પાણી પીતા નહોતા, સંતો તો બે હે ત્યારથી કાંઈ નહીં, તો ભગતે અમારી ભેગા એવું ને એવું તપ કર્યું. પૂછવાવાળાએ પૂછ્યું પ્લેનમાં કે તમે કશું જ નહીં, પાણી નહીં, તમને કંઈ તકલીફ છે, બીજું કંઈ જોઈએ છે? તો કે ના, અમારે આવો નિયમ છે. તો કે તમારી બહુ ટફ જર્ની કહેવાય. આ કેવી રીતે થઈ શકે? એને ગુણ ક્યારે આવ્યો? એક વખત મને ખબર છે, આગળ હું જતો ત્યારે એક એરોસ્ટેસ એક જેન્ટ્સ હતો, રીતસર રડી પડ્યો હતો કે મહારાજજી મેરે હાથ કા પાણી તો લીજીએ કે કુછ, મેરા અચ્છા હો જાય. અમે કીધું કે ભાઈ અમારે અમારા રૂલ્સ પ્રમાણે કશું જ થાય નહીં, પાણી ના પીવાય. તો કે આ પાણીનો બોટલ લઈ જાઓ તમે અને તમારા આશ્રમમાં જઈને પીજો, પણ મારું સારું થાય એવી પ્રાર્થના ભગવાનને કરજો. એમ કરતાં એની આંખમાંથી આંસુ પડી ગયા હતા. એના હૃદયની અંદર ક્યારે એટલો ભાવ થઈ ગયો? એ ભાવ થવા પાછળનું કારણ શું? શ્રીજી મહારાજની રીત. આપણે નહીં, એના હૃદયમાં એ ભાવ થવાનું કારણ છે શ્રીજી મહારાજની રીત. શ્રીજી મહારાજ જે રીત લઈને આવ્યા છે, શ્રીજી મહારાજ જે રુચિ લઈને આવ્યા છે, એ રુચિ અને રીત જ એવી છે કે જગતના જીવ પ્રાણી માત્રને ઓગાળી નાખે. આપણે તો ખાલી એની રીતમાં રહેવાનું છે, આપણે તો ખાલી એની રુચિમાં રહેવાનું છે. એની જે રુચિ એ મહારાજ લઈને આવ્યા આ પૃથ્વી પર, એ રુચિની અંદર આપણી રુચિને કેળવવાની છે. એની રીતમાં આપણી રીતોને કાઢીને એની રીતમાં ઢળી જવાનું છે. આટલું આપણે કરીએ ને તો એમાં આપણું અને બીજાનું બધાનું સારું થાય. શ્રીજી મહારાજના આ સંતો ભક્તોનો ગુણ ક્યારે બીજાને આવે છે? જે લોકો એ સભાને જોવે છે બધાને એમ થાય છે આવી સભા જોઈ નથી. કારણ એ છે, એ સભામાં કોઈ ભગવાન સંબંધી વાત અને વિચાર સિવાય બીજું કાંઈ કરતા જ નહીં અને ભજન જ કરતા, જેના કારણે એને એવો ગુણ આવે છે. જોતા હોય બધાય, આજુબાજુમાં જોતા હોય, એ જે રોજ એટલા જે લોકોને ફક્ત સર્વિસ આપવાની છે પ્લેનની, એને ખબર પડે એટલી કે આ લોકો નથી ખાતા, નથી પાણી પીતા, નથી ટીવી જોતા. આ 18 કલાક 16 કલાક સુધી આમનામ બેઠા રહે છે, કાં તો પોઢી જાય છે અને કાં તો પુસ્તક વાંચે છે. આ બે જ કામ આ લોકોને છે, ત્રીજો ધંધો જ નથી કોઈ. સામે ટીવી પડ્યું છે, આખી દુનિયા ટીવી જોવે છે, 3 વખત ખાવાનું આવે છોડતી નથી, બાથરૂમ ભરવાનું છોડતી નથી. એની સામે આટલા પેસેન્જરો, 200 પેસેન્જર 250 પેસેન્જર બેઠા છે. એની અંદર આટલા પેસેન્જર એવા છે કે જે લોકો નથી ઊભા થતા સીટ પરથી બાથરૂમ જવા, જે લોકો નથી પાણી પીતા, જે લોકો નથી ખાતા, જે લોકો નથી ટીવી જોતા. સર્વિસ આપવાવાળાને પોતાની નોકરી ઉપર ધ્યાન હોવા છતાં પણ શ્રીજી મહારાજની આ રીત ઉપર એની નજર જાય છે.
અને એને ગુણ આવે છે. એને કંઈક એવું લાગે છે કે આ કંઈક જુદું છે. એને શું લાગ્યું? આખા આટલા ઠેક આગલા પ્લેનના પાર્ટથી ઠેક છેલ્લા પાર્ટ સુધીમાં આટલો પાર્ટ કંઈક જુદો છે. એ શ્રીજી મહારાજનો છે. શ્રીજી મહારાજની રીત એટલે શું? દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં જઈને શ્રીજી મહારાજની રીતે સહિત તેનો સાધુ કે હરિભગત ઊભો રહે તો દુનિયા એક વખત એને સલામ કરી દે, એવી શ્રીજી મહારાજની રીત છે. પણ એ રીતને જે દિવસથી મેન તમે ડસ્ટર મારવાનું ચાલુ કર્યું ને, જે દિવસથી આપણે શ્રીજી મહારાજની રુચિ ઉપર પોતાની રુચિ લાદવાનું ચાલુ કર્યું છે ને, તે દિવસથી જ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર કોક આંગળી ચીંધે છે. આંગળી ચીંધવાનું કારણ શ્રીજી મહારાજની રીત અને રુચિ નથી, આંગળી ચીંધવાનું કારણ આપણી રીત અને આપણી રુચિ છે. શ્રીજી મહારાજની રીત અને રુચિ તો સર્વોપરી છે. કોઈ પણ જગ્યાએ જઈને ઊભો રહે શ્રીજી મહારાજની રીતને રુચિ પ્રમાણેનો વ્યક્તિ, ચાહે હિમાલયના શિખર ઉપર જાય કે ચાહે દરિયાના તળિયે જાય, શ્રીજી મહારાજની રુચિ અને રીત એવી છે કે હરેક જીવ પ્રાણી માત્રને એ રીત અને રુચિમાં સુખ વર્તે. જીવ પ્રાણી માત્રનું હિત થાય એવી શ્રીજી મહારાજે રુચિને રીત કરી છે. પણ સમયાંતરે પોતાની બુદ્ધિના બળે ભગવાનની રુચિ અને રીતને જેટલી દબાવવા માટે આપણે પ્રયત્ન કર્યો અને કરશું એટલું આપણે શ્રીજી મહારાજના કાર્યને નુકસાન કરીએ છીએ. જેટલી શ્રીજી મહારાજની રુચિ અને રીતમાં આપણે રહેશું એટલું શ્રીજી મહારાજની આપણે પરમ સેવા કરીએ છીએ. મહારાજે દયા કરીને આપણને આ સત્સંગમાં લીધા છે. આપણી પરમ ફરજ છે કે મહારાજની રુચિ અને મહારાજની રીત બેને અખંડ જાળવી રાખવી. આ સંપ્રદાયની અંદર આપણને એક સભ્ય તરીકેનું સ્થાન કૃપાને દયાએ કરીને મળ્યું છે. આપણા કોઈ પાછલા જન્મોના એવા સુકૃતો એટલા બધા નથી પેદા થઈ ગયા કે આપણને આ સત્સંગની અંદર રહેવા મળે. કેવળ મહારાજની દયા અને કેવળ કૃપાના કારણે છે. ત્યારે મહારાજની રીતિ અને મહારાજની રુચિ બેને આપણે જાળવી રાખવી. અને મહારાજે રુચિને રીતિ એટલી અઘરી કે કઠણ નથી દીધી, કંઈ બહુ હેલી દીધી છે, કાંઈ કઠણ નથી. એ તો જગત ના કરે એટલે એમ લાગે કે 20 કલાક પ્લેનમાં ખાધા પીધા વિના શું. એ તો એક માન્યતા, એક જોબ કરવી હોય માણસને, પૈસા કમાવા હોય અને ઉપરા ઉપરી ડબલ જોબ કરતો હોય તો એ ખાવા પીવાનું ના મળે. તો 18-18, 20-20 કલાક જોબો નથી કરી, કરવાવાળા કરે છે, કરી છે અને કરશે. ખાવા પીવાનું કાંઈ ના મળે પણ પૈસા મળે છે તો ઓવરટાઈમ કરે. હવારમાં 7 વાગે ઘર ભેગો થવાનો હોય, પેલો કે ઓવરટાઈમ કરવો છે, દોઢો પગાર મળશે, કરી નાખીએ ત્યારે બોલો તો 12-18-20 કલાક કરી દે, 24 કલાકે કરે છે. માણસ પોતાના પેટને વશ થઈને પોતાનું બધું છોડી શકે છે. આપણે તો ભગવાનને રાજી કરવા માટે, કઠણ કશું જ નથી. શ્રીજી મહારાજનું કરેલું કાંઈ કઠણ નથી. પણ આપણે એને કઠણ માનીએ તો કઠણ છે, નહીં તો બિલકુલ કઠણ નથી. મહારાજની, મહારાજે એટલું સરસ બંધારણ કર્યું છે ત્યાગી ગ્રહી માટેનું, એટલા સરસ કાયદાઓ કર્યા છે, આપણને બધી રીતે રૂડા રાખે. આપણે બધી રીતે રૂડા રહીએ, હાવ નિર્મળ રહીએ એવી મહારાજે રીત કરી છે. એટલી સરસ રીત કરી છે. એ રીતની અંદર આપણે આપણા આત્માને ઢાળી દેવો પડે કે ભાઈ તારે તો શ્રીજી મહારાજની રુચિમાં જ રહેવાનું છે, તારે શ્રીજી મહારાજે જે રીત આપી છે એમાં જ રહેવાનું છે, એની બહાર જવાનું નથી. તો પછી વાંધો ના આવે, રોજ સમજાવવું પડે. કારણ કે જીવ બહુ ડાપણ્યો છે, જીવને બહુ ડાપણ છે એટલે આવું રહેવું ગમતું નથી. બહુ ડાપણ છે એટલે એને સમજાવવું પડે કે ભાઈ તારું ડાપણ મૂક, હવે ભગવાન કેવું કર, બહુ જન્મો તે ડાપણ દોડ્યું, એમાં તો લક 84નો પાર આવ્યો નથી, આ માના ગર્ભવાસ હજુ મટ્યા નથી અને આ જમપુરી ગઈ નથી, એના કરતાં આ જન્મે હવે મહારાજ મળ્યા છે, આ કેટલો દુર્લભ મનુષ્ય જન્મ છે, હવે ભગવાનના ઢાળામાં ઢળી જાય એમ એને સમજાયા કરવું પડે. મંડપના થાંભલાઓનો તો કોઈ પાર જ ન હતો. સભાનું વર્ણન સ્વામી લખે છે, મંડપને વિચિત્ર રીતે શણગાર્યો હતો, બિલોરી કાચના વિચિત્ર ઝાડ અપાર પ્રગટાવ્યા હતા, મોલમાં પણ તેવા ઝાડ પ્રગટાવ્યા હતા. શ્રીહરિ ઊભા થઈને ધોન બોલાવા લાગ્યા.
ત્યારે બધી સભા ઊભી થઈ ગઈ અને સૌ ધૂન બોલવા લાગ્યા. મહારાજ ઊભા થઈને ધૂન બોલવા લાગ્યા, આખી સભા ઊભી થઈ ગઈ. શ્રી હરિ ધૂનમાં હાથથી તાળી પાડતા ત્યારે બધા હરિભક્તો અને સંતો પણ તેમ જ તાળી પાડવા લાગ્યા. મહારાજ જેવું કરે એવું કરવા લાગ્યા સંતો ભક્તો. એમને કહેવું ના પડે, ઊભા થજો, કહેવું ના પડજો, ધૂન બોલજો. સામા બેઠા છો? ધૂનમાં. સામા બેઠા છો? ધૂનમાં. અને કહેવું શું પડે? ધૂન બોલો, તાળી પાડો, અરે બોલજો. એવું કહેવું ના પડે. બેઠા છે સામા? ધૂનમાં. તો ધૂનમાં બેઠેલો ધૂન ના બોલે તો શું કરે? ધૂનમાં બેઠેલો ધૂન ના બોલે શું કરે? કથામાં બેઠા છે. શાંતિ રાખો, કથા સાંભળો. ક્યાં ગયા તા? કથામાં. કેમ અહીંયા આવ્યા છો મંદિરે? કથા સાંભળવા આવ્યા છે. એને એવું કહેવું પડે, શાંતિ રાખો અને કથા સાંભળો. જીવને એ જ નથી ખબર કે હું શું કરવા માટે ક્યાં છું. કથા સાંભળવા આવેલા શ્રોતાને એવું કહેવું પડે કે શાંતિ રાખો, કથા સાંભળો. ધૂનમાં બેઠેલાને એવું કહેવું પડે, ધૂન બોલો, તાળી પાડો. એ ધૂનમાં બેઠો જ નથી. 24 કલાકની ધૂન રાખી છે એટલે આવ્યા છે. 24 કલાકની ધૂનમાં આવ્યા છે. 12 કલાકની ધૂનમાં આવ્યા છે. 2 કલાકની ધૂન છે. એકાદશીની ધૂન છે એટલે આવ્યા છે. એને એવું કહેવું પડે, ધૂન બોલો. એને કહેવું પડે છે ધૂન બોલો, એનો અર્થ જ એ છે કે એને ખબર જ નથી કે હું શું કરવા આવ્યો છું. કથામાં આવેલાને એવું કહેવું પડે છે, ભાઈ શાંતિ જાળવો, તમારા મોબાઈલ ઓફ રાખો, અવાજ ના કરશો, કથા ચાલુ થઈ ગઈ છે. તે નહીં ખબર પડતી હોય એને. કોઈ વાર સૂચના આપવી પડે. કોઈ વખત આપણા મંદિરોમાં તો બહુ સારું, બધા સમજવું હોય, ના દેવી પડે. બાકી તો મોટે ભાગે તમારે સૂચના એમ દેવી પડે, કથા ચાલુ થઈ ગઈ છે, હવે બહેનો વિભાગમાં શાંતિ રાખો, ભાઈઓમાં પાછળ શાંતિ રાખો, હવે કથા સાંભળો. આવી સૂચના કથા સાંભળવા આવેલાને હોય? ના હોય. પણ એ કથા સાંભળવા સિવાય ખબર નહીં હું કરવા આવ્યો હોય, વ્યવહારે આવ્યો હોય, કોઈના કહેવા લેવાથી આવ્યો હોય, એવા અનેક પ્રકારથી આવેલો હોય તો ના ખબર પડે કે આ શા માટે આવે છે. માટે જે ક્રિયા કરીએ ને બહુ દિલથી કરીએ. શ્રીજી મહારાજ પોતાના જીવનથી આપણને એ શીખવાડે છે, ભજન કરો પ્રેમથી કરો, ધૂન બોલો પ્રેમથી બોલો, કથા સાંભળો પ્રેમથી સાંભળો, કથા કરો પ્રેમથી કરો. જે કરો એ ભાવથી, જે કરીએ છે એ ભાવમાં જઈને કરીએ, નહીં તો કરીએ જ નહીં, કરવાનો કોઈ અર્થ જ નથી. તાળી પાડીને મહારાજ ધૂન બોલતા, કરતાલી હરિ પાડત ભયેવું, હરિજન તાલી તેસે દિયેવું, સંત સબે તાલે સો બજાવે, સંત સબે તાલે સો બજાવે, શોભા કો નહીં પાર રહાવે, શોભા કો નહીં પાર રહાવે, રામ કૃષ્ણ ગોવિંદ હિ જે હા, જય જય હરિ ઉચારત તે હા, નારાયણ હરે હરે ઉચારે, નારાયણ હરે હરે ઉચારે, મધુર સ્વર ગાવત કરી ભારી, મધુર સ્વર ગાવત કરી ભારી. તાળી પાડતા ત્યારે બધા હરિભક્તો ને સંતો પણ તેમ જ તાળી પાડવા લાગ્યા. તેની અદ્ભુત શોભા બની હતી. શ્રી હરિ રામકૃષ્ણ ગોવિંદ જય જય હરિ એમ બોલતા, આ રામકૃષ્ણ ગોવિંદ જે આપણે આરતી પછી બોલીએ છીએ ને, એ રામાનંદ સ્વામી વખતથી ચાલી આવતી ધૂન છે. શ્રીજી મહારાજ નિત્ય આ ધૂન બોલતા. અને એ પરંપરામાં ગોપાળાનંદ સ્વામી આદિક સંતોએ જ્યારે આપણા સત્સંગનું બંધારણ બાંધ્યું કે નિત્ય આપણે શું કરવું, આ ગોપાળાનંદ સ્વામીનું બાંધેલું બંધારણ છે. જે આપણે આરતી કરીએ છીએ, સ્તુતિ બોલીએ છીએ, ચેષ્ટા બોલીએ છીએ, નિત્યક્રમ આ ગોપાળાનંદ સ્વામીનું બાંધેલું બંધારણ છે. આરતી પછી, ચેષ્ટા પછી આ કથાનું બંધારણ ગોપાળાનંદ સ્વામીનું બાંધેલું છે.
પાંચ કથાઓ, સવાર સાંજની આરતી, રાત્રિની ચેષ્ટા, આ બધા બંધારણ ગોપાળન સ્વામીએ શ્રીજી મહારાજ અંતર ધ્યાન થયા પછી નિત્યાનંદ સ્વામી, ગોપાળન સ્વામી આદિ મોટા મોટા સદગુરુઓએ આ બંધારણ બાંધેલું છે કે જેનાથી રોજ જીવાત્મા ભગવાન પરાયણ રહે. આ એમનું બાંધેલું બંધારણ છે, એની અંદર આ ધૂન સ્વામીએ મૂકી. કારણ કે એનાથી મૂળ ઉદ્ધવ સંપ્રદાયની અંદર જે ધૂન થતી એની સ્મૃતિ રહે. રામાનંદ સ્વામીએ જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી આ રામકૃષ્ણ ગોવિંદ ધૂન થતી. તે રામકૃષ્ણ ગોવિંદ જય જય હરિ એમ બોલતા, નારાયણ હરે હરે એમ પણ સુમધુર સ્વરે ગાતા હતા. માધવ મુકુંદ વૃંદાવનચંદ સ્વામિનારાયણ સર્વસુખકંદ નર નારાયણ નવલ વિહારી, ગોલોકમાં દિવ્ય સ્વરૂપે રહેલા ગોકુળ વૃંદાવન ધામમાં રહેનારા નંદજીને પૂર્ણ કામ કરનારા, ગોવાળો ગોપીઓ અને ગાયોને નિત્ય અનંત આનંદ આપનારા, જે વખતે જે જે વિઘ્ન આવ્યા તેમાં સ્વયં રક્ષક થયા હતા, પાંડવોને સહાયતા બહુ કરી તે અનંત વિઘ્નોથી તેમને બચાવ્યા, યાદવોનો ઉદ્ધાર કર્યો, કૌરવોનો સંહાર કર્યો, આવી રીતે ધૂન વગેરેમાં ભગવાને જે જે અવતારમાં જે જે ચરિત્રો કર્યા હોય તેને દિવ્ય સમજીને જે ગાય છે તેને ભગવાન જમપુરીથી બચાવી લે છે. કેમ જે જમપુરીમાંથી ઉદ્ધાર કરવા માટે તો અનંત અવતારોના ચરિત્ર કયા છે. એક જાતના ભોજનથી તો ભૂખ ટળી શકે છે, તેમાં કાંઈ કસર રહેતી નથી, છતાં જુદા જુદા સ્વાદવાળા ભોજન બનાવાય છે અને લેવાય છે, તેના ગુણ પણ ઘણા અલગ પ્રકારના હોય છે. તેમ એક જ નામચરિત્રથી પણ કલ્યાણ તો થઈ શકે છે, પરંતુ સર્વે અવતરણો નામચરિત્રોના ગુણોનો સ્વાદ કાંઈક ઓર જ હોય છે. આ બધાય અલગ અલગ રામકૃષ્ણ ગોવિંદ, માધવ મુકુંદ જય, વૃંદાવન ચંદ્ર જય, ગોલોકમાં દિવ્ય સ્વરૂપે રહેલા નરનારાયણ નવલ વિહારી, આ બધાની ધૂન બોલતા એની પાછળનું અહીંયા આગળ સ્વામી એમ લખે છે કે અલગ અલગ અવતારોની અંદર ભગવાને જે અલગ અલગ ચરિત્રો કર્યા હોય, શ્રીજી મહારાજે પણ પ્રથમના ત્રીજા વચનમાં કીધું ભગવાને જે જે અવતારે કરીને જે જે ચરિત્ર કર્યા હોય એને સંભાળી રાખવા. કેમ? અંતકાળે જો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય પણ જો ચરિત્રોની સ્મૃતિ થઈ જાય, સંતો ભક્તોની સ્મૃતિ થઈ જાય તો એને યોગે કરીને ભગવાનની સ્મૃતિ થાય. પતિવ્રતાની ટેકનો અર્થ એવો થતો નથી, બહુ સ્વામી આની અંદર બહુ સરસ વિવેકો સમજાવશે, કે બીજા અવતારોના ચરિત્રો ન ગમે. અવતારના ચરિત્ર સાંભળવા ગમે, પણ સૌથી વિશેષ પોતાના ઈષ્ટદેવના ચરિત્રો હોય એ સાંભળવા ગમે. કૃષ્ણ ચરિત્ર સાંભળવાથી કોઈ દોષ નથી, ભગવાનના અવતાર છે. રામચરિત્ર છે એ સાંભળવાથી સમાજને બહુ મોટું એનાથી ભાથું મળે છે, જીવન કેમ જીવવું, સંસાર કેવી રીતે જીવવો, પત્ની કેવી હોય, પતિ કેવો હોય, પુત્ર કેવો હોય, ભાઈ કેવો હોય, આ સમાજની આખી વ્યવસ્થાને કરી શકે અને આખી વ્યવસ્થાને જાળવી શકે એવો ગ્રંથ રામાયણ છે. રામાયણ ગ્રંથને સાંભળવાથી સમાજ વ્યવસ્થા કેવી હોય, બાપ કેવો હોય ને પુત્ર કેવો હોય, એ બધું એની અંદરથી ખબર પડી જાય. એવું છે, અવતારોએ જે જે ચરિત્રો કર્યા એ બધા કલ્યાણકારી છે. અવતારોએ જ્યારે જે જે કાર્ય કર્યું એ સમાજ માટે, જીવના આલોક અને પરલોક બંનેને સુધારવા માટે જ અવતારોનું પ્રાગટ્ય પૃથ્વી પર થયેલું હતું, છે અને હશે. પરંતુ દરેક વખતે એક વાત નક્કી છે કે જેને જે ઈષ્ટદેવની પ્રાપ્તિ થઈ એ ઈષ્ટદેવને પ્રેમથી ભજે. કોઈને રામચંદ્રજીની પ્રાપ્તિ થઈ, કોઈને કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ, કોઈને નૃષિ અવતારની પ્રાપ્તિ થઈ, કોઈને કચ્છ અવતારની પ્રાપ્તિ થઈ, તો જે તે સમયે જે અવતાર જેને મળ્યા એને એ અવતારોને સર્વોપરી માનીને ભજ્યા છે. સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ વખતે જ પૃથ્વી પર આવ્યા. એ વખતે જે જીવાત્માઓને મહારાજ મળ્યા અને મહારાજે તમામ અવતારોનું ઐશ્વર્ય પોતામાં બતાવ્યું, એ જેને સમજાઈ ગયું એને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણીને ભજ્યા છે. પરંતુ અવતારના ચરિત્રો પણ કલ્યાણકારી છે,
અવતારોના ચરિત્રો પણ જમપુરીથી મુકાવે છે એ વાત તો સત્ય જ છે, પણ પતિવ્રતાની ટેકવાળાને પોતાના ઈષ્ટદેવના ચરિત્ર વધારે ગમે. હનુમાનજીને રામચંદ્રજીના ચરિત્ર જેટલા ગમે એટલા બીજા અવતારના ચરિત્રોની અંદર એમની રુચિ ના જાગે. અવતારોના ચરિત્રોને નિષેધ ના કરે, હનુમાનજી બધા જ ચરિત્રો સાંભળે, પણ એમને રામચંદ્રનું ચરિત્ર સાંભળવામાં જેટલો આનંદ આવે એટલો આનંદ બીજા ચરિત્ર સાંભળવામાં ન આવે. નરસિંહ મહેતા અને મીરાને ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર સાંભળવામાં જેટલો આનંદ આવે એટલો આનંદ એમને રામચંદ્રજી કે નૃસિંહ અવતારના ચરિત્રો સાંભળવામાં ન આવે. એ ચરિત્ર એને માન્ય ના હોય એવું નહીં, ભગવાનના ભક્તને ભગવાન સંબંધી જેટલા અવતારો છે એના કરેલા બધા જ ચરિત્રો માન્ય હોય. આ તરંગની અંદર સ્વામી બહુ વિવેકપૂર્ણ બધી સમજણ આપશે. સ્વામી એ કહેવા માગે છે ઓવર કશું જ નહીં, ઉપાસના ખરી પણ એવી ઓવર ઉપાસના નહીં કે જેની અંદર અવતારો, ભગવાનના જ સ્વરૂપો, ભગવાનને જ પોતાના ભક્તના કાર્ય માટે જે તે સમયે જે તે પ્રકારનું કાર્ય કર્યું હોય એમાં ભગવાનનો જ નિષેધ થઈ જાય, એવું કંઈ ના થાય, દ્રોહ ના થઈ જાય, એના માટે સ્વામી અહીં બધા વિવેક બતાવશે. સ્વામી કહે છે કે આવી રીતે અલગ અલગ અવતારો એના ચરિત્રો એની અંદરથી અલગ અલગ પ્રકારનો સ્વાદ આવે. રામચંદ્રજીના ચરિત્રો સાંભળે તો સમાજ વ્યવસ્થા, ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રો છે એમાં રસિક લીલાઓ છે બધી અને ભગવાનને ઐશ્વર્ય છે, નૃસિંહ અવતાર એની અંદર પ્રહલાદજીની ભક્તિ છે, એવી રીતે અલગ અલગ અવતારોમાંથી અલગ અલગ બધો સ્વાદ આવે. એટલા માટે બધુંય અહીં આગળ ધૂનની અંદર ભગવાને બધાય અવતારોના ચરિત્રોને ભેગા રાખીને ધૂન કરી છે. સ્વામીનો કહેવાનો અર્થ એવો છે, જેવું ભોજન તેમાં તેવા તેમાં સ્વાદ અને તેમાં તેવો ગુણ, એટલા માટે જ ભોજન વિવિધ ભાતના બનાવાય છે. તાજા અને તરત બનાવેલા ભોજનમાં જેવો સ્વાદ આવે છે તેવો બીજામાં આવતો નથી. એ તો છે જ, તાજું બનાવેલું હોય બહુ સરસ લાગે. સ્વામી ક્યાંથી ક્યાં વાત લઈ જાય, જો સમજાવું છે હું અને દ્રષ્ટાંત કેવું દે છે. ભજીયા ગરમ ગરમ ઉતરતા હોય તો કેવા લાગે, અને રસોઈ આમ તાજી બની હોય, રોટલીનો રોટલી આમ વણાતી હોય ને ગરમ ગરમ સીધી જ આવતી હોય થાળીમાં તો કેવી લાગે, કેટલી જમાઈ જાય, ચાર પાંચ જતી રહે ને, અને પેલી ટાઢી થઈ ગઈ હોય ને પછી માઇક્રોવેવમાં ગરમ કરો, એ ગરમ તો લાગે પણ ઓલા જેટલું મીઠું લાગે નહીં, ઓલાનો ટેસ્ટ જ જુદો હોય. તાત્કાલિક જે થયું હોય ને ગરમ ગરમ એ આખું જુદું પડે, એ માઇક્રોવેવમાં તો હવે ના છૂટકે, સમજ્યા ને. મેં કીધું ને બે માં છે અમેરિકામાં, કેટલી માં, બે માં, એક એક માં કઈ ફ્રોઝનમાં હંગરી રાખે છોકરા માટે, સમજ્યા, છોકરા અઠવાડિયું જોબ કરે ને એના માટે હંગરીને મૂકી દે એ ફ્રોઝનમાં, અને બીજી માં માઇક્રોવેવ રૂપીમાં એ માં ગરમ કરી દે. આ બે માં જો ના હોય તો અમેરિકા ટકે નહીં, આ બે જોઈએ જ, આ બે માં વિના હાલે એવું જ નથી અમેરિકન. એક ફ્રોઝનમાં જોઈએ અને એક તાત્કાલિક ગરમ કરી દે એવી માં જોઈએ, એક વરાળ કાઢે એવી માં અને એક હાવ બરફ જેવું ઠારી દે એવી માં. આ બે માં વિના અમેરિકન ના હાલે. બોલો, આ બે માં છે એટલે સારું છે, અને ઈન્ડિયા હોય ને તો આ બે માંનું મૂર્તિઓ જ પધરાવી દે, ડેરા કરી દે. બોલો, આ બે માંને જો પ્રસિદ્ધ કરવા હોય ને તમારે કે ભાઈ ફ્રોઝનમાં માઇક્રોવેવમાં આવા માં છે બે, તો ઇન્ડિયામાં તો ડેરું હોત થઈ જાય અને પૂજાય ચાલુ થઈ જાય, ને ફિલ્મના એક્ટરની જો પૂજા ચાલુ થઈ જતી હોય તો આવવાની તો થઈ જ જાય. આ તો બધા કામ લાગે એવી માં છે, થઈ જ જાય. તાજાને તરત બનાવેલા ભોજનમાં જેવો સ્વાદ આવે એવો બીજામાં આવતો નથી, તેમ અવતારોની બાબતમાં તેવી રીત દેખાય છે. આમ સર્વે અવતારોના અવતારી એવા પ્રગટ શ્રીહરિનું મહત્વ સમજવું. અવતારોમાં કાંઈ ભેદ નથી પણ ચરિત્રોમાં બહુ ભેદ રહ્યા છે તેવું પુરાણોમાં છે, એટલા માટે જ વેદો નેતિ નેતિ કહે છે. હવે અહીંયા આગળ લખ્યું છે અવતારોમાં કાંઈ ભેદ નથી પણ ચરિત્રોમાં ભેદ છે.
શાસ્ત્રની વાત એવી અટપટી હોય ને કે જો વિચાર્યા વિના વાત કરવામાં આવે કે સાંભળવામાં આવે કે વાંચવામાં આવે તો કઈ વાત કેવી રીતે સમજાઈ જાય. હવે અહીં કીધું અવતારોમાં કાંઈ ભેદ નથી, ચરિત્રોમાં ભેદ છે. એનો સીધો અર્થ એવો થઈ જાય સીધી સાદી રીતે કે અવતારોમાં કોઈ ભેદ જ નથી તો પછી અવતાર અને અવતારી એવી કોઈ વાત રહે જ નહીં. અવતારોમાં જ ભેદ નથી, એ તો ચરિત્રોમાં ભેદ છે. ચરિત્ર જ્યારે ભગવાનને જેવું બતાવવું તેવું બતાવ્યું, આવું પુરાણોમાં છે, એટલા માટે જ વેદો એને નેતિ નેતિ કહે છે. અહીં આગળ એમ સમજવાનું, જો અવતારોમાં ભેદ ના હોય તો મહારાજ મધ્ય પ્રકરણના 64માં વચનામૃતમાં અને લોયાના 14માં વચનામૃતમાં બંને જગ્યાએ મહારાજે અવતારો અને અવતારી વચ્ચેના ભેદ કયા છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો મધ્યના 64માં પ્રશ્ન જ છે કે અવતાર અને અવતારી એવો કોઈ ભેદ છે કે નથી, અવતારોમાં કાંઈ ભેદ છે, અવતારો ભિન્ન ભિન્ન છે એમાં ભેદ છે કે બધું એક જ છે. ત્યારે શ્રીજી મહારાજે ત્યાં મધ્યના 64માં વચનામૃતની અંદર એમ કીધું, સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે અને અહીં કેવી રીતે અવતારોને એક કીધા હરિચરિતનો સાગરમાં એ પણ આપણે સમજીશું. થોડી તત્વની વાત છે, એકલા ચરિત્ર સાંભળતા હશો નહીં વાંચતા હો વચનામૃત તો થોડી ઓછી ખબર પડશે, પણ સમય છે અને વિષય આવેલો છે એટલે થોડીક તાત્વિક વાત હું સમજવા અને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે એમાં અધિક ન્યૂન ભાવ છે, બધા સરખા છે કે એમાં ઓછા વધતી ખરા. હરિચરિતનો સાગરમાં અત્યારે શું આવ્યું કે અવતારોમાં કાંઈ ભેદ નથી પણ ચરિત્રોમાં ભેદ છે, આવું વાક્ય હરિચરિતામૃત સાગરનું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો મધ્યના 64માંનો પ્રશ્ન છે, મહારાજ ભગવાનના જે અવતાર છે સર્વે સરખા જ છે કે એમાં અધિક ન્યૂન ભાવ છે? તો હરિચરિતાનો સાગર પ્રમાણે મહારાજ એવો જવાબ આપી દેવા જોઈએ કે બધું સરખું જ છે, પણ શ્રીજી મહારાજે એવો જવાબ આપ્યો નથી. શ્રીમદ ભાગવત આદિ ગ્રંથો પણ કહે છે ભગવાનના અંશ કળા વિભૂતિ વિભવ આદિ અવતારોના ભેદ છે, એવું શ્રીમદ ભાગવત પણ કહે છે. શ્રીજી મહારાજ પણ અહીં આગળ એમ બોલ્યા કે વ્યાસજીના કરેલા સર્વે ગ્રંથ અમે સાંભળ્યા, પૂર્વાપર અમે વિચારીને જોયું ત્યારે એમાંથી અમને એમ સમજાયું કે મત્સ્ય કચ્છ વરાર નુષિ આદિ જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણ ભગવાન છે, અને અવતાર અને તે અવતાર નથી તે અવતારી છે એવા, અને તે અવતાર અને અવતારી, અહીં શ્રીજી મહારાજે કીધું એ અવતાર અને શ્રીકૃષ્ણ ભગવાનને અહીં આગળ ભગવાને સર્વથી પર જેટલા અવતારો થયા એમાં સૌથી મોટો અવતાર એ થયો એટલે મહારાજ એને અવતારી કીધા. પણ મહારાજ કહે છે કે બીજા બધાની અંદર આગળ વચનામૃતા મધ્યનું 64મું આગળ જ્યારે વાંચતા વાંચતા જઈએ ત્યારે મહારાજ એવું બોલ્યા કે બીજા જે અવતાર થયા છે એમાં કોઈકની અંદર એક કળા બે કળા એવી કળાના દર્શન થાય છે, એટલે એનો અર્થ એ થાય કે અવતારોને વિશે ભેદ છે. લોયાના 14માં વચનાવતની અંદર પણ મહારાજે કહ્યું કે અમને સૌથી વધારે ઋષભદેવજી ગમે, પછી ઉતરતા દત્તાત્રેયને કપિલ ગમે, તેથી ઉતરતા એટલે પછી મહારાજ કે મત્સ્ય અને કચ્છમાં અમારે બહુ રુચિ નથી, આવું મહારાજે કહ્યું. જો અવતારો બધા સરખા જ છે અને એકના એક જ છે તો પછી અહીં રુચિ છે અહીં નથી, આ અધિક છે આ અવતારી છે આ અવતાર છે, આવું શ્રીજી મહારાજ વાત ન કરે. પણ અહીં આગળ હરિચરિતનું સાગરમાં એવું કીધું કે બધા અવતારોમાં કોઈ ભેદ નથી તો એવું કેમ હોય? શાસ્ત્ર તો શાસ્ત્ર જ છે. વચનામૃત અને હરિચરિતનું સાગર શ્રીમદ ભાગવત એ કોઈ અવતારો એક સરખા છે એમાં કોઈ સંમત થતું નથી, વચનામૃત સંમત થતું નથી, નથી શ્રીમદ ભાગવત સંમત થતું. હરિચરિતનું સાગર અહીંયા એમ કહે છે અવતારોમાં કાંઈ ભેદ નથી, તો શાસ્ત્ર વિરોધાભાસ ક્યારેય પણ આટલો વિરોધાભાસની અંદર ન જાય, આવી બાબતમાં ના જાય.
કોઈ બીજી બાબતની અંદર થોડું ઘણું કંઈક હોય પદ ફેર વિચાર ફેર, પણ આ બાબતમાં કોઈ દી ફેરફાર ના હોય. અને આવા મોટા પુરુષનો લખેલો ગ્રંથ એમાં કાંઈ ફેર ના હોય તો અહીં કેમ આવું લખ્યું? તેની પાછળનું કારણ એક જ જણાય છે. મધ્યનું 31મું વચનામૃત. મહારાજ કે જ્યારે વિરાટને વિશે પુરુષોત્તમ નારાયણ એવા વાસુદેવ એનો પ્રવેશ થાય છે ત્યારે વિરાટ થકી અવતારો સંભવે છે. પણ વિરાટની અંદર એના ઇન્દ્રિયો અંતઃકરણ બધું હતું, પણ જ્યારે વાસુદેવે પ્રવેશ કર્યો નહોતો ત્યારે વિરાટ થકી અવતારો સંભવે જ નહીં. વિરાટ ઉઠવા પણ સમર્થ ના થયું. વાસુદેવે પ્રવેશ નહોતો કર્યો ત્યારે વિરાટનું શરીર હતું, વિરાટનો આત્મા હતો, પણ વિરાટ ઉઠવા પણ સમર્થ ન થયું. એ વિરાટમાં જ્યારે વાસુદેવનો પ્રવેશ થયો ત્યારે અવતારો સંભવ્યા. એ વિરાટમાં વાસુદેવના પ્રવેશ થયો એ જે શાસ્ત્રનું મધ્યનું 31મું વચનામૃત છે એનું જે શ્રીજી મહારાજનું વાક્ય, એ વાસુદેવના પ્રવેશ થકી અવતારો સંભવે છે એ ઘટના ઉપર અહીં આગળ સ્વામીએ અને પુરાણોમાં જે વાત આવે છે કે અવતારોમાં કાંઈ ભેદ નથી, એની પાછળનું કારણ એ છે દરેક અવતારને કાર્ય કરવા માટે પુરુષોત્તમ એવા વાસુદેવનો પ્રવેશ વિરાટમાં થવો જરૂરી છે. અને વિરાટમાં વાસુદેવ પ્રવેશે પછીથી અવતારો થાય છે, એટલે એ વાસુદેવની સત્તાએ કરીને બધા અવતારોને સરખા કીધા છે. પણ અવતારોમાં ભેદ ચોક્કસ છે, પણ વાસુદેવની સત્તા જ્યારે સ્વીકારો ત્યારે બધા અવતાર સરખા. એની સત્તાએ કરીને બધા સરખા છે, પણ એમાં ભેદ ચોક્કસ છે. ગુરુજીની સત્તાએ અમે 50 સાધુ હોઈએ, 70 સાધુ હોઈએ તો કે ભાઈ ગુરુજીની સત્તાએ બધા સાધુ સરખા છે, એમની માટે બધા સાધુ જ છે. કોના સાધુ? તો કે આમના સાધુ છે, આમના શિષ્ય છે. પરંતુ દરેક પાછા પોતપોતાની સ્થિતિ અને પોતપોતાના વિચાર ને પોતપોતાની રુચિએ જુદા જુદા હોય, પણ ગુરુજીની સત્તાએ જ્યારે જોવે તો કે ભાઈ આ બધા સાધુ કોના છે? તો કે આ ફલાણા સ્વામીના છે, આ લોયા ધામના છે. લોયા ધામની સત્તા, ગુરુજીની સત્તા, એ સત્તાએ કરીને બધા સમાન છે, પણ એની સ્થિતિ એવી રીતે વાસુદેવ નારાયણ પુરુષોત્તમ નારાયણની સત્તાએ કરીને બધા અવતારો સમાન છે, પણ એ અવતારોમાં ન્યૂન અધિકપણું છે છે અને છે જ, એમાં કડા અંશ આદિક ભેદ છે છે અને છે જ. એટલે એવી રીતે જ્યારે વિચારે ત્યારે આ વાક્યનો, આ તો હું વાંચી જઉં તો તમને ખબર ના પડે કયું વાક્ય આવ્યું હતું. આ તો મને થયું કે આ થોડું તાત્વિક છે ને, વિચારવાળું છે, એટલે મેં મૂક્યું. બાકી આ વાક્ય હું વાંચીને આગળ જતો રહું તો તમે જ કંઈ ધ્યાનથી એટલું સાંભળતા ન હો કે આવું આવ્યું, અથવા સાંભળતા હો તો પ્રશ્ન પણ ના થઈ શકે એવું હોય. પણ મને લાગ્યું કે આ જગ્યાએ આવું લખ્યું છે તો એનો આપણને પ્રશ્ન થવો જોઈએ, ખરેખર તમને થવો જોઈએ, પણ હું વાંચવા બેઠો તો મને પહેલો થવો જોઈએ. અને ક્યારેક હું વાંચી જોઉં આવી રીતે અને તમે પૂછો પછી પાછળથી તો લાગે કે તમે ધ્યાનથી કથા સાંભળી છે, નહીં તો તમને પ્રશ્ન જ ના થાય. આમાં આવ્યું કે અવતારોમાં કાંઈ ભેદ નથી. હવે વચનામૃત કે છે અવતારોમાં ભેદ છે. જો અવતારોમાં ભેદ જ નથી તો અવતારને અવતારી સાબિત જ ના થાય. આટલો મોટો ગ્રંથ જેના માટે સ્વામીએ લખ્યો એના પર પાણી ફરી જાય. હવે એ જ ગ્રંથ એવું કે છે અવતારોમાં ભેદ નથી, તો એને સમજવું કેમ? કેવી રીતે સમજવું? આ વાક્ય ખોટું થવું ના જોઈએ, શાસ્ત્રમાં બાદ આવવો ના જોઈએ, અને અવતારને અવતારી ભેદ સ્પષ્ટ થઈ જવો જોઈએ. કારણ કે મોટાનું લખેલું વાક્ય એને ખોટું પણ ના કરી શકે. આપણે એવું ના લખાય કે આ ભૂલથી લખાઈ ગયું સ્વામીથી, કે સ્વામી ખબર નહીં એ વખતે આપણી જેમ થોડું હોય કે સ્વામી જોકે ચડ્યા હોય એને લખી દે, એવું તો હોય નહીં. આ તો મોટા પુરુષો સમાધિ અવસ્થામાં લખેલા ગ્રંથો છે, એટલે એ તો સાચું જ છે. પણ આપણે ના સમજી શકતા હોય એટલે આપણને લાગે કે આમાં સ્વામીએ એ કાંઈ ભેદ નથી આવું લખ્યું છે. પછી સ્વામી કે પુરાણોમાં આવું છે, પણ કાંઈ ભેદ નથી એ સાને કરીને? વાસુદેવની સત્તાએ કરીને. કારણ કે વિરાટમાં જ્યારે વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે અવતારો સંભવે છે, એટલે વાસુદેવની સત્તાએ કરીને બધા અવતારો સમાન છે. પણ એ અવતારો જે પ્રગટ થાય છે અવતારોમાં ભેદ છે એવું છે. જેમ મેં કીધું ગુરુજીની સત્તાએ કરીને બધા સાધુ સરખા છે, પણ એ સાધુ પછી પોતપોતાની રીતે ભજન સ્મરણ સેવા શ્રદ્ધા સ્થિતિ મૂર્તિ ધારવી એ બધાની અંદર પોતપોતાની સ્થિતિ જુદા હોય.
પણ ગુરુજીની સત્તા એ કરીને એક હોય એમ અવતારોમાં. અમે દ્રષ્ટાંત આપ્યું કે એવી રીતે અવતારોમાં છે. એટલા માટે જ વેદો નેતિ નેતિ કહે છે. અને આ પ્રશ્ન થાય કોને, ના સમજાયું કોને હશે ખબર છે? જેને આ થોડું ધ્યાનથી વાંચેલું હોય ને વચનામૃતને, આવું તાત્વિક જેને થોડુંક હશે એને ખબર પડશે આ વિષય. બીજાને લાગશે કે સ્વામીએ કંઈ કહી દીધું, કંઈક કીધું, એટલી જ એને લાગશે, એને બીજી નહીં ખબર પડે. કારણ કે જેને વાંચ્યું ના હોય અને જેને આ સમજવું, એને મધ્યનું 31મું, મધ્યનું 64મું અને લોયાનું 14મું ધ્યાનથી વાંચવું. મધ્યનું 64મું થોડું આંટી ગૂંટીવાળું છે, એટલે વાંચ્યા પછી ગૂંચવાવ તો પાછા તરત સંતોને પૂછી લેજો, કારણ કે ઘાટી છે, એમાં ફસાઈ જવાય એવું છે. કારણ કે ત્યાં શબ્દ આવે છે શ્રી કૃષ્ણ એ અવતારી જ છે, એમાં અવતાર ને અવતારી એવો ભેદ છે નહીં એવું શ્રીજી મહારાજ એમાં કહે છે. ગોપીઓ સાથે જે શ્રીકૃષ્ણ રાસ રમ્યા ને એની આખી વાત ત્યાં આગળ મહારાજે કરી, એમાં બધી કળાઓ છે ને બધું બહુ કીધું છે. એમાં ભલભલા ભૂલા પડી જાય એવું છે. શાસ્ત્રો તો બહુ આંટી ગૂંટીવાળા છે. સત્પુરુષને સમાગમ વિના, સત્પુરુષને મળ્યા વિના જો શાસ્ત્રને સીધું કોઈ સમજવા જાય ને તો એમાંથી જ ગૂંચવાડો ઊભો થઈ જાય એવો છે. જેને જે અવતારનો યોગ થયો હોય તેને માટે તે સર્વોપરી છે. જ્યારે જ્યારે જે જે અવતારો થયા, હવે હનુમાનજીને રામચંદ્રજીનો યોગ થયો એટલે એની માટે સર્વોપરી કોણ? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રામચંદ્ર. એમ જેને જેનો યોગ થયો એ સર્વોપરી એને માને. પતિવ્રતા નારીને જેમ એના પતિનો જ પક્ષ રહે તેમ તેવી ટેકવાળા ભક્તને પણ પોતાને મળેલા જે ઈષ્ટદેવ હોય તેનો જ પક્ષ રહે, આવો જ લૌકિક અલૌકિક નિર્ધાર જણાય છે. એકની એક વાત હોય તો પણ તેમાં દેખનારાના અને સાંભળનારાના ભેદે દેખવામાં અને સાંભળવામાં ઘણા જ ભેદ રહે છે. સારી રીતે દેખી વિચારીને સત્ય જાણવું જોઈએ, ખરા પરીક્ષક વિના પારખી શકાતું નથી. એકની એક જ વાત હોય પણ દેખનારા અને સાંભળનારાના ભેદે દેખવામાં અને સાંભળવામાં ઘણો ભેદ પડે. અત્યારે જ આ જ વાત મેં કરી હાલો, અને અત્યારે 150 વ્યક્તિ આ વાતને સાંભળે છે, પણ એને સાંભળી પણ દરેકને સમજવામાં ફેર પડી જવાનો. એને કોઈક ભાઈ લખો આજે શું વાત આવી ત્યાં, અવતારોમાં ભેદ નથી, એ વાતને કેવી રીતે સમજાવી હતી ને શું વાત આવી હતી? તો સચોટ જે વાત જે પ્રકારથી હું સમજાવવા માટેના પ્રયત્નમાં છું એ મારા વ્યૂ પર જઈને સમજી શકે ને લખી શકે એવા 150માંથી 5 જ નીકળે, 150 સાંભળતા હોય તો. બાકી 145 એની પોતાની રીતે સમજ્યા હોય, સાંભળે છે બધા એક સરખું પણ છતાં પણ સમજે છે બધા જુદું જુદું, જોવે છે બધા એક સરખું છતાં પણ બધાને દેખાય છે જુદું જુદું. આ બધું સાંભળવામાં ને જોવામાં એક હરખું, એકની એક જ વાત જોવામાં અને સાંભળનારમાં ભેદે દેખવામાં ને સાંભળવામાં ઘણો ભેદ રહે છે. સારી રીતે દેખી વિચારીને સત્ય જાણવું જોઈએ, ખરા પરીક્ષક વિના પારખી શકાતું નથી. ગ્રંથોની કેટલીક આવી તાત્વિક વાતો હોય, હવે જેને વચનાવતનો અભ્યાસ જ ના હોય ઊંડાણથી તો એને અથવા તો તાત્વિક વચનામૃતોનો અભ્યાસ ના હોય તો એને ના જ ખબર પડે. એને ચિદાકાશ બોલો તો ચિદાકાશ, હવે એને મધ્યનું 47મું ધ્યાનથી વાંચ્યું જ ના હોય. ઘટાકાશ ને ચિદાકાશ શું છે તો 47મું એને કોઈ દી વાંચ્યું જ નથી આકાશની ઉત્પત્તિ લઈનું. તો તમે ચિદાકાશ ઘટાકાશ કહો ગમે તે કહો, એને માટે બધો આકાશ જ આકાશ. એને ચિદાકાશ કહો તે આ જ આકાશ સમજે, ઘટાકાશ કહો તો એ આ જ આકાશ સમજે. એને કાંઈ ના ખબર પડે કે આ કયું વસ્તુ હાલે છે. સાંભળ્યું ખરું પણ તો એ ખબર નહીં પડે, કારણ કે એને તાત્વિક વાતની અંદર એ ઊંડો ઉતરેલો નથી. અને દરેક વ્યક્તિનો એમાં પ્રવેશ પણ થઈ શકે એવો નથી, એટલે એમાં એ દરેકની લિમિટેશન હોય. એટલે પછી એ તો એની અંદર જ્યારે એને આવે ભગવાનને આવા સાધુને પકડી રાખવા, બસ એટલું એક સીધું સાધુ સૂત્ર હારું. બાકી આ તાત્વિક વાતોની અંદર જેટલું જવાય એટલું જવું, બુદ્ધિ ભગવાને આપી હોય અને વાંચવામાં ઇન્ટરેસ્ટ હોય રુચિ હોય તો જાણી લેવું. બાકી એટલું સમજી રાખવું મહારાજે મહારાજ તો પાર પડી જાય સીધે સીધી વાતમાં. એકની એક વાત હોય તો પણ દેખનારાને બધું જુદું લાગે, ખરા પરીક્ષક વિના પારખી શકાતું નથી. જે સૌના પરીક્ષકને સાક્ષી છે
તેને ઓળખનારા તો બહુ થોડા મનુષ્યો હોય છે. પારખ કો પરખ ના જે હ થોરે મનુષ્ય હે એસે તે હા હીરા સે હીરા જાત વેંદાય તાવીન કોટી ચલે ન ઉપાય તાવીન કોટી ચલે ન ઉપાય. આ તો કોણ પરીક્ષા કરવાની છે? ખરો પરીક્ષક હોય એ પારખું કરી શકે, પણ આ તો કોની પરીક્ષા કરવાની છે? જે સૌના પરીક્ષક છે ભગવાન સ્વામિનારાયણ, એટલે અવતારોના પણ પરીક્ષક. હવે એવા મોટા મહારાજની પરીક્ષા જેને કરવાની હોય, જે બધાના પરીક્ષક છે, એનો પરીક્ષક કોણ થઈ શકે? કારણ કે કોઈનું પણ માપ ક્યારે નીકળે? તમે એના પરીક્ષક થાવ તો શિક્ષક આ વિદ્યાર્થી કેટલો હોશિયાર છે ક્યારે કાઢી શકે છે? કે જ્યારે શિક્ષક પરીક્ષક બને છે અને વિદ્યાર્થી પરીક્ષા આપે છે, ત્યારે શિક્ષક એવું માપ કાઢી શકે છે કે આ છોકરો આટલો હોશિયાર છે. તો ભગવાન સ્વામિનારાયણ તો અવતારોના અવતારી છે, એટલે અવતારોના પણ પરીક્ષક છે. હવે એ ભગવાનનો પરીક્ષક જે થાય, એ ભગવાન સ્વામિનારાયણને ઓળખી શકે? તેને તો ભગવાનથી મોટા થવું પડે, ભગવાનથી પર થવું પડે. પણ ભગવાન દયાએ કરીને એને સમજાવે, એટલે અહીં કહે છે સૌના પરીક્ષકને સાક્ષી. બધાયના સાક્ષી શ્રીજી મહારાજ છે, બધાયના પરીક્ષક શ્રીજી મહારાજ છે. એને ઓળખનારા તો બહુ થોડા મનુષ્યો હોય, જેમ કે હીરો હીરાથી જ વિંધાય. આ એક પરીક્ષક એવા છે કે એની પરીક્ષા એના વતે જ થાય, ભગવાન વતે જ ભગવાન ઓળખાય. તે બીજા કરોડ ઉપાય કરે તો પણ કામ થાય નહીં, તેમ એવા ઉચ્ચ કોટીના ભક્તો જ ભગવાનના અવતારને ઓળખે છે, અથવા હીરો હેરાથી વેંધાય તેમ ભગવાન વતે જ ભગવાન ઓળખાય છે. ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા પુરુષો આવે ને, એ આ મહારાજને ઓળખે. એને ઓળખ્યા ને એને કીધું તે આપણે બધા સમજીએ, કે અમને કીધું એટલે આપણે બરાબર સમજી રાખો કે આમ જ છે. બાકી આપણે આપણી જાતે આવા મોટા પુરુષો મળ્યા ના હોય, અને શ્રીજી મહારાજે વચનામૃત જેવો ગ્રંથ આપ્યો ના હોય, અને ગુણાદિતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જેવાની વાતો ના હોય, આવું હરિચરિત સાગર કે નિષ્કુળાનંદ કાવ્ય ના હોય, તો આપણે કોઈ શ્રીજી મહારાજને સર્વોપરી સમજી શકીએ? એમાં કોઈ માલ નથી. આવા શાસ્ત્રો હોય પણ પાછા ગુરુજી જેવા સત્પુરુષ પ્રગટ ના મળ્યા હોય તોય ના સમજાય. આ બધો યોગ ભેગો થાય ત્યારે મહારાજને જેવા છે એવા ઓળખી શકાય. જ્યારે શ્રીહરિ પ્રત્યક્ષ પ્રમાણ પ્રગટ્યા હોય અને તેઓ પોતાના સ્વરૂપનું સનાતન જ્ઞાન જ્યારે આપે ત્યારે તે મનાય. ભગવાન પોતે પ્રગટ થાય અને ભગવાન જ પોતે જ્ઞાન આપે ત્યારે આ વાત સમજાય એવી છે. આ તો શ્રીજી મહારાજ સ્વયં પોતાનું સર્વોપરી જ્ઞાન આપવા પ્રગટ થયા. મહારાજે ગોપાળાનંદ સ્વામીને એકલા મોકલી દીધા હોય ને તોય ઉપાધિ થાય, તોય ના મનાય. અને શ્રીજી મહારાજ એકલા આવ્યા હોય ને આ સંતોના આવ્યા હોય ને સમજાવવાવાળા તોય ઉપાધિ થાય. બેય જોઈએ. શ્રીજી મહારાજે પણ પોતે વાત એવી કરી અને સંતોએ પણ એવી વાત કરી ત્યારે એ વાત મનાય છે. તે જે બીજા જ્ઞાન આપે છે તેમાં તો તેઓ પોતાના ગુણ ભેળવી દે છે, તેથી મનાતું નથી. દર્પણના જેવી જે સ્પષ્ટ વાત કહેતા હોય તે તેના વર્તનમાં દેખાય. પોતે ભગવાનનો મહિમા જે રીતે સમજતા હોય એ રીતે સર્વોપરી માને. બીજા જે ભગવાનના સ્વરૂપનો મહિમા કહેતા હોય તેમાં ખામી દેખાડે, તેઓ તો પાતાળથી લઈને અક્ષર પર્યંત સૌમાં ખામી દેખાડતા રહે છે. એવી વાતો તો શ્રીહરિના મુખે શોભે, કેમ જે પોતે સર્વ અવતારોનું કારણ છે. પણ શ્રીહરિની દેખાદેખીથી જે બોલતા હોય તેઓ તો અવતારોના ચોર થાય છે. ભગવાનની દેખાદેખીથી કોઈ બોલે તો અવતારોના ચોર કીધા. આની અંદર વિવેક એટલો જ છે, અવતારોનું ખંડન કરવું એ અવતારોનો ચોર થયો. ખંડન ખંડન કરે છે, અવતાર ખોટા છે એવું જે બોલે છે સમજ્યા વિના, એ તો અવતારોનો દ્રોહ છે. પણ એવું કેવું કે તમામ અવતારોના અવતારી શ્રીજી મહારાજ છે, માટે શ્રીજી મહારાજ પ્રત્યે પતિવ્રતાની ટેક રાખવી, એ કહેવાની અંદર કોઈ દોષ નથી. એ તો ગોપાળાનંદ સ્વામીએ કીધું છે ને, એમ જો ના કહો તો શ્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તે જ નહીં, એ બરાબર છે. પણ જે ખોટું કહેવું, અવતારને ખોટા કહેવા, શાસ્ત્રને ખોટા કહેવા,
અવતારોના ચરિત્રોને ખોટા કહેવા એ પાપ છે, એવું ના કહેવાય. એ સર્વના માલિક પ્રગટ પ્રભુ ભૂમિ ઉપર વિચરે છે. જેના હાથમાં આપણો મોક્ષ છે તેના ચરિત્રો કહેવાને જીવ અધિકારી નથી, છતાં તેના ચરિત્રો કહેવાથી કહેવાની હોંશ બહુ હોય છે. ભલે પ્રગટના જેવી વાત કરવી બહુ રસાળ લાગે અર્થાત બહુ ગમે, પણ પ્રગટ ભગવાન વિના તત્કાળ મોક્ષ થતો નથી. આ પ્રગટ સર્વ અવતારી શ્રીહરિના પ્રાગટ્ય પહેલાં બીજા પણ અપાર અવતાર થઈ ગયા છે, તેનો કંઈ પાર આવે તેમ નથી. માનસ જ્યારે પ્રગટ ભગવાનને માને ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થાય એવું કહેવું તે વિવેક છે, અને તમે એમને ન માનશો એમ કહેવું તે અવિવેક છે. વિવેક વિના વાત વગોવાય છે. જેને જે વખતે જે અવતારનો જોગ થયો હોય તે અવતારના ચરિત્રો સમજવા અને તે બધા ગાન કરવા યોગ્ય છે તેમ જાણી ગાઈએ તો સૌને પ્રગટ સર્વ અવતારી શ્રેરીમાં તાન થાય. જે ભક્તને ભગવાનના જે અવતારની ઉપાસના હોય તેનું પણ આપણે પ્રતિપાદન કરવું. મહારાજ શું કહે છે? કોઈકને જે અવતારની ઉપાસના છે ને એનું પણ પ્રતિપાદન કરવું, કે કોઈને કૃષ્ણ અવતારની ઉપાસના છે તો એનું પ્રતિપાદન કરવું. ભાઈ કૃષ્ણ પણ કલ્યાણકારી છે, ભગવાનનો અવતાર છે, ગોલોક ધામને એનાથી પમાય છે. રામચંદ્રની ઉપાસના કરો તો વૈકુંઠને પમાય છે, ઋષિ આદિ અવતારોની ઉપાસના કરો તો વૈકુંઠ ધામને પમાય છે, બિલકુલ ખોટું નથી. અવતારો સાચા જ છે, એની જે ભક્તિ કરે છે એ માયાથી પર થાય છે. શાસ્ત્રો પણ કહે છે, વાસ્તવિકતા પણ છે. આજથી શ્રીજી મહારાજ પ્રગટ નહોતા થયા, એ પહેલાં જેને જેને જેના જેના કલ્યાણ થયા એ અવતારોનું ભજન કરીને જ થયું છે ને. શ્રીજી મહારાજ પ્રગટ થતાં પહેલાં વૈકુંઠમાં ગોલોકમાં બધા ગયા તે અવતારોનું ભજન કરીને ગયા છે. તો અવતારોનું પ્રાગટ્ય જીવના કલ્યાણને અર્થે જ છે. મહારાજ કે કોઈ એના ઈષ્ટદેવને ભજે છે તો એનું પ્રતિપાદન કરવું, કે ના તમે કરો છો, બહુ સરસ ભક્તિ કરો છો, બહુ સારા ધર્મ નિયમ પાડો છો, તમે વૈકુંઠમાં તમારો નિવાસ થઈ જ જાય એવા છો તમે, એમ એનું પ્રતિપાદન કરવું ખોટું નહીં, બરાબર જ છે. તે પછી તે ભક્ત પ્રગટ શ્રીહરિના સ્વરૂપમાં ઉત્તમ ભાવના કરે. પહેલાં એ જે કરતો હોય એને કરવા દેવું પડે ને પછી એને ભાવના થાય. આપણે અહીંયા આવીને બેહે છે બહારના પ્રાંતના, બરાબર, તો એને કાંઈ શ્રીજી મહારાજ અને હજુ બીજા અવતારો એમાં કાંઈ ભેદ બહુ કંઈ ખબર ના હોય. બાલાજી મંદિરમાં જાય તો બાલાજી, કૃષ્ણ મંદિરમાં આવે તો કૃષ્ણ, સ્વામિનારાયણના મંદિરમાં આવે તો સ્વામિનારાયણ. એની માટે બાલાજી કૃષ્ણ અને સ્વામિનારાયણ ત્રણે એક જ લાઈનમાં હાલે છે, એક જ લાઈનમાં હાલે છે. એ સાંભળે છે છતાં પણ એને માટે એક લાઈનમાં હાલે છે, પણ એની એક લાઈનમાં હાલે છે. તો એક દિવસ ભાવ થતાં 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 સાધુમાં વિશ્વાસ આવશે અને સાધુ કહેશે ભાઈ આ ભગવાન સ્વામિનારાયણ તો આવા છે, એને તરત હા પડી જશે, એને તરત હા પડી જશે. અહીં પહેલાં એક આવે છે, હમણાં એ છોકરો હમણાં ભરી નથી 10 દિવસથી, પણ અહીં આવે છે રેગ્યુલર 2 વર્ષ 3 વર્ષથી આવે. મને સંતો ઘણી વખત કહે, મને કે સ્વામી આવે એને બેસાડીને સમજાવો ને. મેં કીધું હજુ સમયની વાટ જોવાની છે, હજુ 3 જ વર્ષ થયા છે. શ્રીજી મહારાજ એટલા જલ્દી નથી સમજાઈ જાય એવા. મેં કીધું સંતોને બહુ ઉત્સાહ હોય કે સ્વામી બેસાડો. મેં કીધું તમને જેટલો ઉત્સાહ છે ને મહારાજને એને સમજાઈ દેવાનો, એ મારા માઇન્ડમાં તો સેટઅપ જ હોય ડેટા મારે એને ક્યારે લેવો છે, નજરમાં હોય જ. પણ હજુ મીટરની અંદર એ કેરી પાકી નથી. એ કેરી જ્યારે પાકી ગઈ એવું લાગશે કદાચ, મને કે આ જન્મે. મેં કીધું નાઈ પાકે, બીજ બળ થાય તો આવતા જન્મે થાય, પણ જ્યાં સુધી એને સંપૂર્ણ એવી પ્રતીતિ નહીં આવે. બાકી એટલો ભાવનાવાળો છે એ છોકરો, સાદડી ઉપર સંતો ના બેઠા હોય તો દંડવટ કરી જાય સાદડીને, એટલો એને સાધુ પ્રત્યે ભાવ થઈ ગયો છે. પણ મેં કીધું કેરી પાકી નથી, પાકશે ત્યાર પછી એને વિંધવાની, ત્યાં સુધી એને વિંધવાની નહીં. પાક્યા પહેલાં જો સુધારી નાખો તો ખાટી લાગે, અને ના એકેય બાજુ નહીં રહે, ના રસ મારે ના અથાના મારે. હાવ કાચી હોય ને અથાનું કરી નાખો તો હાલે, બરાબર. અને હવે પાકવામાં અડધે પૂગી ગઈ છે તો પાકવા દો તો સારું, પણ પછી અડધે જો સુધારો ને તો ના ખાવા મારે, ના અથાના માલે, ના દાળમાં હાલે, ના રસમાં હાલે, એકેયમાં ના હાલે, અને દાંત અંબાવે આપણે, બીજું કાંઈ થાય નહીં.
આવું થાય, એવું પાકવા દો. સંતોનો ઉત્સાહ બહુ, હું માળા કરો, ભજન કરો કે વહેલી પાકી જાય. બાકી તો મેં કીધું જ્યાંથી પાકે નહીં ત્યાંથી એને અડાય નહીં, એને આમનું આમ જ હાલ્યા જવાય. એ કે હું આ ટેમ્પલ જઉં છું, આ ટેમ્પલ જઉં છું, આ ટેમ્પલ જઉં, આ ટેમ્પલ, ભાઈ બધે જ જા, વાંધો નથી. પાંચ માળા અહીં ફેરવી જાય, પહેલાં એમ જ કરવું પડે. એનાથી કાંઈ ઉપાસના, ઉપાસના સમજાવીએ કાંઈ થોડા ખાવાના ખેલ છે જેને તેને ઉતરી જાય. શ્રીજી મહારાજ સમજાવાય એટલે એનો સમય લે. એ જીવ મુમુક્ષુ છે, પૂર્વમાં ભજતો આવ્યો છે. મહારાજ કે પહેલો એ જેને ભજે છે એને આદર આપો કે બરાબર છે, અને પછી એને ધીરે રહીને હેત થાય. સંતો શું કરતા? આ શ્રીજી મહારાજે સૂર્યનારાયણ પધરાવ્યા ગઢપુરમાં, શું કરવા પધરાવ્યા? આ દરબારો બધા સૂર્યનારાયણને માને, ખાચર બધા સૂરનારાયણ સૂરનારાયણ જ કરે. એની ગાડીઓ પર હજુ સૂર્ય ચિત્રેલા જય સૂરનારાયણ લખેલું હોય. તે બધાએ કહેલે આપણા આ સ્વામિનારાયણે હાલો કે આપણા દેવ પધરાવ્યા છે, આપણા દેવ પધરાવ્યા છે. તે દર્શન કરવા આવે, દર્શન કરવા આવે એમાં કોઈક સાધુ મળી જાય પગથિયા પર કે આસન પર. પછી સાધુ ધીરે ધીરે વાતો કરે, કેમ છો બાપુ? તે બાપુ કહેતા કહેતા સૂરનારાયણમાંથી સ્વામિનારાયણ ગરી જાય. એટલે એને ખબર ના પડે કે આ સૂરનારાયણ, સૂરનારાયણમાંથી સ્વામિનારાયણ ક્યારે થયા એને ખબર ના પડે. એ સંતો એમ કરતા, અને એટલે જ આ બધું, આ બધું આટલું બધું શ્રીજી મહારાજને પધરાવવાનું, પોતાની ઉપાસના આપણે અહીં જેમ ઘનશ્યામ મહારાજ પધરાવી દીધા મધ્યમાં, એમ શ્રીજી મહારાજ ના કરી શકત, બધું કરી શકત. પણ શ્રીજી મહારાજે બહુ વિચારપૂર્વક આ બધું કર્યું છે કે જેનાથી દરેક સારંગપુરના હનુમાનજી પધરાવ્યા બરાબર, તો હું હનુમાનજીની જગ્યાએ ગોપાળન સ્વામી જ બેહી ગયા હોત પોતે તો ના થાત. સ્વામી જ બેહી ગયા હોત પોતે કે ભાઈ સ્વામીજીનું સ્વરૂપ, સ્વામી જે કામ, આજે પણ જે કામ અઘરું પડે તો ગોપાળન સ્વામીને જ કરવું પડે છે, તો ગોપાળન સ્વામી જ બેસી ગયો હતો. પણ એ બહુ સકારણ બધું કરેલું છે. ઈતર બધાય આવે પણ કોઈની દ્રષ્ટિ કોકની જ પહોંચે કે આ કષ્ટભંજન દેવમાં આટલી તાકાત મૂકવાવાળા ગોપાળન સ્વામી, એ ગોપાળન સ્વામી શું કહે છે. ત્યાં સુધી પહોંચવાવાળા સારંગપુરની અંદર આવવાવાળા લાખ માણસ હોય તો એમાંથી ગોપાળન સ્વામી શું કહે છે એ વિચારવાવાળા કેટલા હોય, ત્યાં સુધી પહોંચવાવાળા કેટલા હોય. કે આ ગોપાળન સ્વામીએ જેની ચુંદડી પહેરી, એવા 500 જેની પાછળ ફરતા હતા, એ સ્વામિનારાયણ કેવા હશે? હાલો સ્વામિનારાયણની કંઠીઓ પહેર દો, એવું ના થાય. એ બધું જ સહકારણ ભગવાને કરેલું છે. એટલે બધું વિચાર, મોટાનું કાર્ય બહુ વિચારનીય હોય ને, બહુ જ વિલક્ષણ હોય ને, બહુ વિચક્ષણ વ્યક્તિને જ ખબર પડે એવું હોય. એટલે અહીં કહે છે કે પહેલાં તો એને ભાવના કરવી, જેનો જે ઈષ્ટદેવ હોય ને એને આપવું, પ્રોત્સાહન આપવું, પછી એને મનાય, પછી ધીરે ધીરે ઉત્તમ ભાવના થાય. એને બીજાને તમે માન આપીને એના મંતવ્યને સાચું કહેશો તો આપણું પણ સાચું માનશે. જો તમે બીજાને અસત્ય કહેશો તો તેઓ તમારું પણ અસત્ય કહેશે. આ સ્વામીએ વિવેક બતાવ્યો કે એનું કેવું, ના ભાઈ તમે સાચું જ કરો છો. કોઈ બીજાને પૂજ્યના રૂપમાં પોતાની વાણીથી કહે તો તે પોતાની વાણી જ પોતાને પૂજાવે છે. દોષ અને ગુણ બંને વાણીમાં જ રહ્યા છે, તે વિવેકથી તપાસે નહીં તો દેખાય નહીં. ગણાને શું હોય, એટલું બધું તાન ચડી જાય ને ઉપાસનાનું. હવે ઘરમાં ઓલા ઘરવાળા માનતા હોય બીજાને, આ માનતા હોય મહારાજને, તો ઓલાની પાછળ રોજ પડી જાય, ના સમજાય. એને એનું બરાબર છે, એનું મંદિરિયું જુદું રાખીને ભલે અત્યારે દીવો બત્તી કરે, કરવા દો, એને કરવા દો. પછી ધીરે 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 એને મહારાજ સમજાઈ જશે. હવે પેલા બાળપણથી એ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા હોય, 25 વર્ષે લગ્ન થાય ને તમારા ઘરમાં આવે ને તમારા સ્વામિનારાયણની ઉપાસના હોય, હવે એને ઓમ નમઃ શિવાય કરતા આવ્યા હોય, તે હજુ ઓમ નમઃ શિવાય કે એક દિવસમાં છૂટી જાય, તમે એને સર્વોપરી જ્ઞાન આપો કે ઓહો આ તો બ્રહ્માંડના પટેલિયા પંચાળાના ચોથામ કીધા, એનાથી પર મહારાજ, ના સમજાય એને, એક દીમાં સમજાતા હશે, કોઈ દિવસ ના સમજાય. ઉપરથી એને વિઘન આવે, એના કરતા ભાઈ વાંધો નહીં, કરો ભજન, આપણે પણ મંદિરે આવજો, હા મંદિરે આવવાનું, સત્સંગમાં આવવાનું, કથા સાંભળવાની, તમારે ભજ્યા કરો ઓમ નમઃ શિવાય, વાંધો નહીં, માળા સ્વામિનારાયણની બે કરજો. એમ કરતા 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 એક દિવસ એને સ્વામિનારાયણ સમજી જાય. પછી જાય, ત્યાં વિના ના જાય, ત્યાં સુધી તો માતાની ચુંદડી ચાલે. મોન્ટુ ભગત, માતાની ચુંદડીમાંથી સ્વામિનારાયણમાં આવતા કેટલો સમય જાય. એવું છે, કોકના સુકૃત બહુ હોય તો જલ્દી આવી જાય અને કોકને વારે લાગે, પણ સમય આપવાનો. જ્યાં સુધી વ્યક્તિ ધાર્મિક છે ને ત્યાં સુધી હારો, એવું સમજો. કોઈ પણ દેવી દેવતાનો ધાર્મિક છે ને
તેને સમય આપો, ધીરે 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 વાળો. પેલું બહુ જોરને પ્રેશર કરે ને તો એને એમ જ થાય કે આ તો આવું જ કરે છે, તો ભાઈ હાવ જાય. એના કરતાં ધીરે 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 કરવું તો થઈ જાય. પોતાની વાણીમાં જે દોષ જેટલો હોય તેને જો ઓળખે તો તેટલો ઉત્તમ ભક્ત કહેવાય. ભગવાનના અવતારોના ચરિત્રનું જે ખંડન કરે છે તે પાક્કા અસુર છે. જેને ભગવાનના પ્રગટ અવતાર મળ્યા હોય એવા ભક્તો તો અનંત અને અપાર થયા છે. તેની રીત જોઈને ચાલવું, તેના ઉપર પગ દઈને ઉલ્લંઘીને ચાલવું નહીં. જે અવતારનો જોગ જેને થયો હોય તેને તેના ચરિત્રોને દેખ્યા છે ને લખ્યા છે, તેમાં જેને જે અવતારનો જેટલો પ્રતાપ દેખ્યો તેટલો પ્રતાપ પ્રેમથી લખ્યો. ભગવાનના સ્વરૂપનો પ્રતાપ દેખાયો જાણ્યો હોય તેને જો ગુપચૂપ છુપાવી રાખે ને લખીને પ્રસિદ્ધ ન કરે તો કરોડો બ્રહ્માંડના વિનાશનું અમાપ પાપ દિન પ્રતિદિન લાગે છે. જેને જોયો હોય ના લખે તો, અને જેને લખતા ના આવડતું હોય ને લખે, અને શાસ્ત્રના વચનોનો બાધ આવે તેની ખબર ન પડે ને લખે, અને નિર્બાધ રીતને ન જાણતા હોય ને લખે, એને માથે પણ એટલું કરોડો બ્રહ્માંડોના વિનાશનું પાપ લાગે. જેને ખબર છે ને ના લખે એને લાગે, અને લખતા ના આવડે અને આડેધડ લખે બધું બાધ આવે એવું તો એને લાગે. એટલે જેને લખતા ના આવડતું હોય એને મુખથી ગુણ ગાવા, પરંતુ લખવાનો અરખ રાખવો નહીં. સ્વામી કહે છે જે મુખથી ચરિત્રોને ગાય છે તેના ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં એટલો વિશેષ છે કે પ્રગટ ભગવાનના ચરિત્રનું ગાન તત્કાળ મોક્ષ કરે. જોકે બધા અવતારોના ભક્તને પણ આવું જ તાન હોય છે, કારણ કે મનુષ્ય માત્રને પોતપોતાના ઘરનું તાન હાલ પણ રહેતું જ હોય છે. તે બુદ્ધિશાળી ભક્ત જાણવો જે પોતાના ઘર ઉપાસ્ય ઈષ્ટદેવ ઉપર તાન રાખે છે. જેને પોતાના ઘર તરફ તાન ન હોય તે તો અંતે હેરાન થાય છે. આવી ગયા ને સ્વામી મૂળ વાત પર. આ ખરે પોતાના ઘરનું જ તાન રાખવું. સ્વામિનારાયણ આપણું ઘર એટલે સ્વામિનારાયણનું જ તાન રખાય, વાત એ જ કરાય. સ્વામી એની પર જ આખરે આવી ગયા છેલ્લે. પણ સ્વામીએ વચ્ચે જે બતાવ્યો એ વિવેક બતાવ્યો. વિવેક, વિવેક ના હોય તો કોઈ વસ્તુ શોભે નહીં. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ ત્રિશંકુએ પોતાના મૂળ ગુરુને છોડીને બીજા ગુરુ કર્યા તો હજી સુધી અધર અધવચ્ચે લટકે છે. તે એને આખું જગત જાણે છે. શ્રીહરિએ ધૂન કરી રહ્યા પછી ઉપર કઈ તેવી વાત કરી હતી, કારણ કે સભામાં જાત જાતના ભાત ભાતના લોકો બેઠા હતા. સભામાં બધી જાતની વેરાયટીઓ બેઠી હતી, એટલે મહારાજે બધાને સમાસ થાય એવી વાતો કરી, તેના સામે નજર રાખીને વાત કહી હતી. સભામાં જે સંતો હરિભક્તો બેઠા હતા તેઓ બધા આવી વાતને સાંભળીને બહુ રાજી થયા. પોતાની સમજણમાં જે કાંઈ કસર હતી એ બધી સહજમાં ટળી ગઈ. આવી મહારાજે સભામાં વાત કરી જેતલપુરમાં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરણ સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિએ વિવિધ નામની ધૂન બોલાવી અને ભક્તોને સમજણ આપી. એ નામે 13મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ.